એસ્લાવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસ્લાવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. 2020 સુધીમાં માર્ગ અકસ્માત દ્વારા થતા મૃત્યુ આંકમાં 50% સુધી ઘટાડો લાવવા સરકાર પ્રતિબદ્ધ, આરસી ફળદુ. અમદાવાદમાં લોન્ચ કરાઈ નેશનલ વુમન્સ પાર્ટી. શહેરમાં આવેલી હેલી એન્ડ ચિલી કેફે બ્રાન્ડે મેળવ્યું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન. પ્રાઇમ સેવા ગ્રુપ દ્વારા સિનિયર સિટીઝન્સ માટે યોજાઈ દર્શનયાત્રા. વિધાનસભા સચિવાલય ખાતે સ્વસ્થ જીવન પ્રણાલી માટે યોગ અભ્યાસ વર્ગનું કરાયું આયોજન. અમદાવાદ ખાતે ભારત સરકારના માર્ગ વ્યવહાર પરિવહન ધોરીમાર્ગ મંત્રાલય અને વાહન વ્યવહાર વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી પરિસંવાદ યોજાઈ ગયો. આ પરિસંવાદમાં રાજ્યના વાહન વ્યવહાર વિભાગના મંત્રી આરસી ફળદુએ જણાવ્યું કે માર્ગ અકસ્માતો આજે સમગ્ર વિશ્વમાં ચિંતાનો વિષય બની ગયો છે. સમગ્ર વિશ્વમાં દર મિનિટે માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિ મૃત્યુ પામે છે અને દર સેકન્ડે 1-2 વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થાય છે. ત્યારે રાજ્ય સરકારે માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી ઓથોરિટીની રચના કરી છે અને 2020 સુધીમાં માર્ગ અકસ્માત થતા મૃત્યુ આંકમાં 50% સુધીનો ઘટાડો કરવા અનેક પગલાઓ લીધા છે. આ પરિસંવાદમાં બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અગ્રસચિવ સુનીના તોમરે વાહનોની વધતી સંખ્યાને અનુલક્ષીને માર્ગ સલામતી અંગે નવેસરથી વિચારવાનો સમય પાકી ગયો છે તેમ જણાવ્યું હતું. ત્યારે વાહન વ્યવહાર વિભાગની પ્રેરણાથી વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા સમગ્ર રાજ્યમાં આવેલી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં માર્ગ સલામતી મેળાનું પરિણામલક્ષી આયોજન કરવામાં આવ્યું છે. આ માર્ગ સલામતી મેળામાં શાળાઓના વિદ્યાર્થીઓને મનોવૈજ્ઞાનિક ઢબે માર્ગ સલામતીના સૂચનો કરવામાં આવે છે. આ પરિસંવાદમાં વાહન વ્યવહાર કમિશનરે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા 10 ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન યોજાનારા કાર્યક્રમોની રૂપરેખા આપી. સંસદ અને સિવિક બોડીમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ અને સમાવેશ મોટા પ્રમાણમાં થાય અને મહિલાઓના સશક્તિકરણને વેગ મળે તે માટે અગાઉ દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં જાન્યુઆરી 2019માં નેશનલ વુમન્સ પાર્ટી એટલે કે NWP લોન્ચ કરાઈ હતી. ત્યારે ભારતીય રાજનીતિમાં લિંગભેદને દૂર કરવાના ઉમદા એજન્ડા સાથે ભારતભરમાં વિસ્તરણ કરવા માટે નેશનલ વુમન્સ પાર્ટીના અમદાવાદ યુનિટને પણ ગઈકાલે લોન્ચ કરવામાં આવ્યો છે. આ અંગે નેશનલ વુમન્સ પાર્ટીના ચેરપર્સન ડૉક્ટર શ્વેતા શેટ્ટીએ જણાવ્યું છે કે આઝાદી પછી અનેક વર્ષોથી પૈતૃક સમાજના લીધે મહિલાઓ સિવિક બોડીમાં પ્રતિનિધિત્વ પૂરતા પ્રમાણમાં દર્શાવી શકી નથી અને તેમની પાસે મહત્વના નિર્ણયો લેવાની સત્તા હોતી નથી. ત્યારે અમારો હેતુ મહિલાઓની શાંત અપેક્ષાઓને અવાજ આપવાનો અને પ્લેટફોર્મ બનાવવાનો છે. તેમના વિકાસ અને પ્રગતિની સંભાવનાઓમાં પ્રોત્સાહિત કરીને સશક્તિકરણ લાવવાનો છે. અમે સંસદમાં મહિલાઓને 50% અનામતની માંગણી પણ કરીશું. નેશનલ વુમન્સ પાર્ટીમાં તમામ ક્ષેત્રની અગ્રણી મહિલાઓ સામેલ છે. તે યુથ પાર્લામેન્ટ દરેક રાજ્યમાં શરૂ કરવા માંગે છે જેથી નાની વયથી તેઓને દેશની રાજકીય પ્રક્રિયાનો હિસ્સો બનાવી શકાય. નેશનલ વુમન્સ પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં 283 લોકસભા સીટોમાંથી 78 સીટો ઉપરથી ચૂંટણી લડશે. નેશનલ વુમન્સ પાર્ટી આઈ હે જો 50% પ્રતિશત જો હમારી રાઇટ હે જો આબાદી મેં હમ 50% હે તો હમારી જો રાઇટ હે જો રાજ્યાંગ મેં વહી લિખા ગયા કે આર્ટિકલ 14, 15, 16 જો હે સો વો ઇક્વાલિટી વો સમાનતા કે લિયે હમ યે પાર્ટી લેકર આયે તાકી અભી યે પાર્લામેન્ટ મેં અભી 11% હી કોન્ટ્રીબ્યુટ કરે હમ તો ઉસકો 50% લાને કે લિયે કોશિશ મેં નેશનલ વુમન્સ પાર્ટી આવિર્ભૂત. મેઇન એજન્ડા રહેગા વુમેન ઇશ્યુઝ કે સામે વુમેન એજ્યુકેશન, વુમેન હેલ્થ, વુમેન એમ્પ્લોયડ, મહિલા કી એજ્યુકેશન કે લિયે, મહિલા કી એમ્પ્લોયમેન્ટ કે લિયે, વર્કફોર્સ કે લિયે, ઇસકે અલાવા ભી હમ અગ્રિકલ્ચર ઓર કિસાન ઓર જવાન કે દોનો કો દેખના ચાહતે. શહેરમાં આવેલી હેલી એન્ડ ચિલી અગ્રણી કેફે બ્રાન્ડે 2 વિશ્વ રેકોર્ડ્સ તોડ્યા છે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેમને સ્થાન મળ્યું છે. આ પ્રસંગે અમદાવાદના મેયર બિજલબેન પટેલ ખાસ હાજર રહ્યા હતા અને પ્રમાણપત્ર સાથે આ ટીમને સન્માનિત કરી હતી. આ અંગે હેલી એન્ડ ચિલીના ચેરમેન અને સીઈઓ ચંદ્રેશ બાયડ અને મેનેજિંગ ડિરેક્ટર અર્પિત મહેતાએ જણાવ્યું છે કે અમે વિશ્વની સૌથી મોટી ફ્રેન્ચ ફ્રાય બનાવી હતી અને વિશ્વની સૌથી મોટી ફ્રેન્ચ ફ્રાઈઝની ડિશ બનાવી હતી. તેઓએ એશિયા બુક ઓફ રેકોર્ડ્સ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ સાથે જોડાણમાં હેલી એન્ડ ચિલી કાફે બ્રેન્ડે 22 સપ્ટેમ્બર 2018 ના રોજ 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડને રિફ્લેક્ટ
ક્લબ સ્થળે તોડ્યા હતા. આ સફળ પ્રયાસ માટે 30 લોકોની ટીમ સાથે લગભગ 4 થી 5 કલાક લાગ્યા હતા. તેમણે બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનના 100 અંધ વિદ્યાર્થીઓને પણ આ સ્પર્ધામાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે હેલી એન્ડ ચિલી કાફે બ્રાન્ડ ગુજરાતમાં તેમજ મહારાષ્ટ્રમાં કુલ 25 શાખાઓ ધરાવે છે, ત્યારે અમદાવાદમાં આવેલી હેલી એન્ડ ચિલી કેફે બ્રાન્ડ છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે અને સમગ્ર ભારતમાં પ્રીમિયમ કેફે ફ્રેન્ચાઇઝી પૂરી પાડે છે. ઇન્ડિયાની પહેલી એવી બ્રાન્ડ બની છે જેની પાસે 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હોય. મેં દુનિયાની સૌથી મોટી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી છે કે જેનું વજન 11 કિલો છે, અને બીજો જે વર્લ્ડ રેકોર્ડ છે એ દુનિયાની સૌથી મોટી ફ્રેન્ચ ફ્રાઈઝ ડીશ બનાવી છે, એનું વજન 669 કિલો હતું અને અમેરિકાનો વર્લ્ડ રેકોર્ડ મેં તોડેલો છે. પ્રાઇમ સેવા ગ્રુપ દ્વારા બાપુનગરના સિનિયર સિટીઝન્સ માટે એક ખાસ 1 દિવસીય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાપુનગરના 150 સિનિયર સિટીઝન્સ માટે 3 MTS બસમાં આ યાત્રાની શરૂઆત સવારે 8 વાગ્યાથી કરવામાં આવી હતી, જેમાં દિવસ દરમિયાન રાયપુરના કર્ણ મુક્તેશ્વર મહાદેવ, જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર, મોટેરાનું કોટેશ્વર મહાદેવ, પીરાણા સોમનાથ મંદિર, ભાડજનું રાધાકૃષ્ણ મંદિર, અડાલજનું ત્રિમંદિર, ચહેરમાં મંદિર અને શાહીબાગમાં આવેલું ગાયત્રી મંદિરના દર્શન કરાવવામાં આવ્યા હતા. આ યાત્રામાં પ્રાઇમ સેવા ગ્રુપ દ્વારા વડીલોને પાણી, સૂકો નાસ્તો અને બપોરનું ભોજન પણ આપવામાં આવ્યું હતું. આ યાત્રામાં પ્રાઇમ સેવા ગ્રુપ દ્વારા વડીલોને પાણી, સૂકો નાસ્તો અને બપોરનું ભોજન પણ આપવામાં આવ્યું હતું. આ યાત્રા નિઃશુલ્ક રાખવામાં આવી હતી અને આ યાત્રાને સફળ બનાવવા માટે અનેક સેવાભાવી મિત્રોએ સહયોગ પૂરો પાડ્યો હતો. વિધાનસભા સચિવાલય ખાતે કર્મયોગીઓની સ્વસ્થ જીવન પ્રણાલી માટે યોગનો અભ્યાસ વર્ગ યોજાઈ ગયો. ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો ખાતે આયોજિત આ અભ્યાસ વર્ગમાં યોગગુરુ શ્રીયુત રક્ષાબેન રાજે કર્મયોગીઓને યોગ અને શ્વાસ લેવાની વિવિધ મુદ્રાઓ, યોગ શરીર સંચાલનમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે તેના ઉપાયો રજૂ કરીને ઉપસ્થિત કર્મયોગીઓને પ્રત્યક્ષ અભ્યાસ કરાવીને યોગથી થતા વિવિધ ફાયદાઓની જાણકારી આપી હતી. યોગ અભ્યાસ વર્ગનો શુભારંભ કરાવતા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ યોગ અભ્યાસ વર્ગ અંગે જણાવ્યું હતું કે વિધાનસભા કર્મયોગીના સર્વાંગી વિકાસ માટે છેલ્લા 1 વર્ષમાં આ 4થો કાર્યક્રમ છે. યોગમાં શ્વાસોચ્છવાસના વિવિધ પ્રયોગો અને તેનાથી થતા ફાયદા, પંચતત્વોની સ્વ અનુભૂતિ અને વિઝ્યુઅલાઇઝેશન જેવી પદ્ધતિ દ્વારા જીવનમાં શાંતિની અનુભૂતિ થાય છે, જેના પરિણામે અધિકારીઓ અને કર્મચારીઓની કાર્યશક્તિમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. ઉર્જાવાન જીવન જીવવા માટે યોગનો અભ્યાસ ખૂબ જ જરૂરી છે. આ અભ્યાસ વર્ગમાં વિધાનસભા સચિવાલયના અધિકારીઓ અને કર્મચારીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આજે પંચમહાભૂતના આપણા જે તત્વો છે એ આપણા પંજાના 5 આંગળીઓની અંદર કેવી રીતે મોજૂદ છે અને કઈ એની ક્રિયાઓ કરવાથી એને બેલેન્સ કરી શકાય એનો એક આ સુંદર મજાનો કાર્યક્રમ રક્ષા રાજ મારફતે કરવામાં આવ્યો હતો. અધિકારીઓ કર્મચારીઓએ ખૂબ વધાવ્યો છે. ગુજરાત વિધાનસભાના સ્પીકર તરીકે ક્યારે ને ક્યારે એક નવા વિચાર સાથે અમે આવીએ છીએ અને એ વિચારને આજે અમલમાં ફરી વાર 4થી વાર મૂકી રહ્યા છીએ. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. મને આપો રજા. નમસ્કાર.